કોલેજ સર્કલ પાસે આવેલ ટેકનિક હનુમાનજી મંદિરના મહંતના ઘર પર ફર્યું તંત્રનું બુલડોઝર. ટેકનિક હનુમાનજી મહંત પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે આવા બેસકદમી અમરેલીમાં ઘણા છે, તો આ અમારા મંદિર સમય આપવામાં આવે પણ સમય આપવામાં ન આવ્યો અને ફર્યું તંત્રનું બુલડોઝર. તમને માણસો આપીએ તો માણસો નથી, તમારે એ પ્રમાણે ઓલું કરવું. સામાન બંગાર વીણી લેવું પછી બીજું તો શું કરવું, મંદિર નથી પડવાનું. છેલ્લા 40 વર્ષથી રહેતા આ પરિવારને ખાલી કરાવતા પરિવાર આખો બિલકી રહ્યો હતો, રડી રહ્યો હતો અને એ પરિવારની એક મહિલા થઈ બે બહાન 108 દ્વારા તેમને લઈ જવાય હોસ્પિટલ. Thank you.
માં પેશકત ભી ઘણી છે, સરકારી ખરાબાઓ માં ઘણી એવી મિલકતો ઊભી છે જે ગેરકાયદેસર છે. તો આવા મહંત અને સાધુ પરિવાર જે મંદિર ની પૂજા અર્ચના કરી નાના એવા ઘરમાં રહી, એ ઝૂંપડા જેવા ઘરમાં રહી 40 વર્ષ 50 વર્ષથી પોતાનું ગુજરાન ચલાવતા હતા એવા લોકો ઉપર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું હોય, ત્યારે મોટા જે લોકો કૌભાંડ કરે છે, લાખો રૂપિયાના કૌભાંડ કરે છે, આવાના પણ પેશકદમી અમરેલીમાં હોય તો તેને કેમ હટાવવામાં નથી આવતા? અને આવા નાના માણસોને પેશકદમી ઉપર તાત્કાલિક બુલડોઝર કેમ ફરી જતા હોય છે એ પણ એક સવાલ ઉભા કરે છે. બાલારામભાઈ ગોંડલિયા, અમરેલી ટેકનેક હનુમાન મંદિરે 40-45 વર્ષથી મારા દાદાની એ લોકો રહી છે, મારા બાપુજી મારા દાદાની એની સમાધિ છે. અને આ જગ્યાએ અમે મંદિરની સેવા પૂજા કરીએ છીએ અને 3 રૂમ કાચા નળિયાવાળા મકાન બનાવેલા છે. એ જગ્યા ઉપર અમે હિતેશ બચુભાઈ મોક તરીકે રિટાયર આર્મી મેન છે, હવે એને આ જગ્યા માંગણી કરી છે અને સરકારે એને ફાળવી છે કલેક્ટર સાહેબે. હવે નથી અહીંયા કોઈ જગ્યા માપણી કરવા એવા નથી, આપણે ત્યાંથી કોઈ કાર્યવાહી કરવા એવા. 2015માં ફાળવવામાં આવી છે અને 2019માં અમને કહેવાય એવા જગ્યા ફાળવી દીધી છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. ત્યારે હવે અમે ગમે ત્યાં જઈએ છીએ ત્યાં અમારો કોઈ હાથ પકડવા તૈયાર નથી. અમારી પાસે આ સિવાય બીજું કોઈ ઓપ્શન નથી, અમારી પાસે નથી મકાન બીજું રહેવા માટે, બરાબર. અત્યારે આ મકાન પડી જાય એટલે અમે રોડે ચડી જઈએ. અમારો 13 જણાનો સભ્ય આખો પરિવાર છે, 13 સભ્ય એમાં મારા બાપુજી બાપ ભાઈઓ બેનો છોકરા બધા એમાં 13 જણાનો સભ્ય વસવાટ કરીએ છીએ. સરકારને કહે ભાઈ કે આમાં તે ધ્યાન દે, રેમ દ્રષ્ટિ રાખે. કોઈ રેમ દ્રષ્ટિ રાખી નથી, મંદિરનું કામ છે, મંદિરની જગ્યા છે, એને રહેણાંક હેઠું હાટું ફાળવી છે. તો આ ધાર્મિક સ્થળ હેઠું ફાળવ્યું હોત તો અહીંયા આ જગ્યા ઉપર, પવિત્ર જગ્યા ઉપર અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા ભોજન પ્રસાદ લેવાય છે, ભજન થાય છે. પ્લસ અહીંયા આજુબાજુમાં જેટલી વિદ્યાર્થીનીઓ છે, છોકરીઓ 125 જેટલી છોકરીઓ છે, એ દરેક હનુમાન જયંતિએ અહીંયા જમણવાર બટુક ભોજન જમણવાર બધું થાય છે. ત્યારે આ કાર્ય અહીંયા આમાં થાય છે. ત્યારે હનુમાન આપણે મંદિરને તમે જોઈ લેજો કે ત્યાં હનુમાન જયંતિ હોય તો ત્યાં એટલો સભ્ય જમી જ નથી આપવાના. તો સભ્ય આપણે બટુક ભોજન ક્યાં કરાવવાનું? એવું કોઈએ કર્યું નથી, કોઈ સરકાર જોયું નથી, અહીંયા કોઈ જોયું નથી. આ બાપુની જગ્યા છે, આ મંદિરની ધાર્મિક હેતુની જગ્યા છે, તો એ લોકોએ કોઈ નથી ધ્યાન દીધું. તમે માંગણી મૂકી ક્યારે? હા, અમે 2011માં માંગણી મૂકી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ જગ્યા ઊંચી જગ્યા, કિંમતની કોઈ કિંમતી જગ્યા છે અને આ રહેણાંક હેતુ હાટું ફાળવાય નહીં. તો આ તો રહેણાંક હેતુ હાટું ફાળવેલી અને આ તો ધાર્મિક સ્થળમાં આપણે યુઝ કરવાની હતી, ધાર્મિક સ્થળમાં લેવાની હતી. તો ધાર્મિક હેતુ હાટું સરકાર ફાળવી શકે ને. અને અત્યારે રૂપાણી સાહેબે અત્યારે જે નવો કાયદો આવ્યો છે કે ભાઈ જ્યાં વર્ષોથી રહેતા હોય એ જગ્યા એને રેગ્યુલર કરીને અને એને આપી દેવી. તો આજે આ 50 વર્ષ જેવું થઈ ગયું. આમ અમારા દાદાની ગઢિયાની સમાધિઓ છે તો 50 વર્ષ થઈ ગયા, તો આજે જ કેમ આવ્યું? હવે આ કાયદો તો લાગુ 2 દિવસ પછી પડવાનો છે કે આ વર્ષોથી રહેતા હોય એને જગ્યા આપી દેવી એવું રૂપાણી સાહેબે કીધેલું છે, કાલના પેપરમાં છે, બરાબર. તો આનો આનો આનું આનું શું થાય? હવે કદાચ કાયદો આવી જાય તો અમારે શું કરવાનું?
આનું કોઈ સરકાર પાસે કોઈ નહીં છે કે અમને જે આનો જવાબ આપીએ કે અને અમારી કોઈ લાગણી સમજીને અને આમાં આમાં રહેવા માટે કોઈ આપીએ કે એવો કોઈ કાયદો છે? કાયદો આવ્યો છે, હવે બે દિવસ પછીનો લાગુ પડવાનો. અત્યારે અમારે શું કરવાનું?